જ્યારે મૂત્ર વિસર્જન કરવું હોય ત્યારે આદિવાસી સમાજ જ મળે છે, જ્યારે નગ્ન અવસ્થામાં મહિલાની પરેડ કરાવવાની હોય ત્યારે આદિવાસી સમાજ જ મળે છે. આજે આપણે લગભગ 4-5 જગ્યાએ મણિપુર રેપ અને મણિપુરમાં જે રીતે મહિલાઓને નિવૃત્ત કરીને પરેડ કરાવી એના વિરોધમાં કેન્ડલ માર્ચ કરી રહ્યા છે, ત્યારે સૌને અભિનંદન તો એટલા માટે નથી આપવા કે આપણે શાંતિથી આપણું પ્રદર્શન કરી રહ્યા છીએ. અભિનંદન ક્યારે અપાય? જ્યારે પોતાની બેન પોતાની માને આવી રીતે રોડ પર નગ્ન અવસ્થામાં લઈ જાય અને આપણે શાંતિથી બેસી રહીએ, શાંતિથી ઊંઘીએ, શાંતિથી જમીએ અને શાંતિથી ધંધો રોજગાર કરીએ. આપણે જ્યાં સુધી આપણી આંખ લાલ નહીં કરીશું ત્યાં સુધી આ નરાધમો આ રીતનું કૃત્ય કરવાના છે. આપણે કોઈ પણ હિસાબે કોઈ પણ ભોગે આપણે આનો વિરોધ કરવો જોઈએ. આ મણિપુરની માત્રની સમસ્યા નથી, પૂરા દેશની સમસ્યા છે. જ્યારે મૂત્ર વિસર્જન કરવું હોય ત્યારે આદિવાસી સમાજ જ મળે છે, જ્યારે નગ્ન અવસ્થામાં મહિલાની પરેડ કરાવવાની હોય ત્યારે આદિવાસી સમાજ જ મળે છે, જ્યારે કોઈક ને કોઈક રીતે એની જળ જંગલ જમીન લૂંટી લેવાની હોય ત્યારે આદિવાસી સમાજ જ મળે છે. આપણે એનો સૌથી મોટો વિરોધ કરવો. સાથે યુસીસીની વાત કરી, યુનિફોર્મ સિવિલ કોડ હજુ આવ્યો નથી અને આપણા પર આટલા અમાનવીય કૃત્ય કરે છે ત્યારે આપણે જાગી જવાની જરૂર. યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું? સમાન નાગરિક ધારો એટલે જે રીતે એસટી સમાજને અનામત મળે છે, જે રીતે ઓબીસી સમાજને અનામત મળે છે, જે રીતે એસસી સમાજને અનામત મળે છે, જે રીતે આદિવાસી સમાજને એટ્રોસિટી મળે છે, જે રીતે આદિવાસી સમાજને 73AA કાયદો મળે છે, જે રીતે આદિવાસી સમાજને મફત શિક્ષણનો, ઓબીસી સમાજને મફત શિક્ષણનો હક મળે છે, એ હક આ યુસીસીથી પૂરો થઈ જવાની, તમામ રીતે પૂરું કરી દેવાની આ કેન્દ્ર સરકારની હરકત છે. હાલે પણ બધાના ફોન આવે છે, પૂછે છે કે મણિપુરમાં કેમ એવું થાય છે. પરંતુ મણિપુરમાં જે જળ જંગલ જમીન જેની પાસે છે, જેની પાસે પુષ્કળ પ્રમાણમાં ખનિજ છે, એ વિસ્તાર પહાડી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તાર છે, અને એના માટે ડરાવવા ધમકાવવા માટે બીજા સમાજને ઉશ્કેરીને એને મારી નાખવાના કૃત્ય કરે છે, એને ગામ બહાર કરવાના કૃત્ય કરે છે અને નરાધમ જેવા કૃત્ય કરે છે. એના માટે આપણે પક્ષ પાર્ટી સમાજ ભૂલીને આપણે સૌ એક સાથે થવાની ખૂબ જરૂર. આવનારા સમયમાં કેન્દ્ર સરકાર નહીં સમજે, મણિપુર સરકાર નહીં સમજે, તો ગુજરાતમાંથી 1,00,000 જેટલા આદિવાસીઓ આપણે મણિપુરમાં કૂચ કરવી જોઈએ અને કૂચ કરીને આદિવાસી સમાજને સપોર્ટ કરવો જોઈએ. મણિપુર જશું આપણે, મણિપુર જશું તો આપણે મણિપુર જવાની હાકલ કરવાની છે. સમગ્ર કાર્યક્રમ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે આપણે તમામ આગેવાનને પણ આહ્વાન કરીએ છીએ કે આવનારા સમયમાં તમે એક હાકલ કરો, અમે અમારા પૈસે અમારે ખર્ચે મણિપુર જવા માટે તૈયાર છે. આજે જે કાર્યક્રમ કર્યો તેના માટે સૌનો આભાર. પરંતુ સાથે સાથે હવે પછી ગણદેવીમાં અને નવસારીમાં કાર્યક્રમ છે, એમાં પણ બધાએ આવવાની ખૂબ જરૂર છે. આવશો બધા, આવશો મણિપુરમાં આપણી મા બહેન દીકરીઓ સાથે નિવસ્ત્ર કરીને
સરઘસ રૂપે જે ફેરવવામાં આવ્યા અને નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી એના વિરોધમાં કેન્ડલ માર્ચની અંદર પણ પધારેલા મારા તમામ આદિવાસી ભાઈઓ બહેનોને મારા જય આદિવાસી જય આદિવાસી. પણ મને એક વાતનું દુઃખ છે, ભારત દેશના વડાપ્રધાન વિદેશની અંદર બે દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય અને એ યુદ્ધ બંધ કરાવવાની ક્ષમતા રાખતા હોય, મણિપુરમાં તમે 70 દિવસ કેમ સુઈ ગયા એ મોટો પ્રશ્ન છે. એ પ્રશ્ન જ ઊભો કરે છે કે આ તોફાનની અંદર હું સરકાર પર આરોપ મૂકું છું એમાં તમે તમારા હાથ વગાડા થતું નથી. જો થાતે તો મણિપુર મોટું રાજ્ય નથી, એ તોફાનને ડામી દેવા છે. હવે મારા યુવાનોને એક જ વાત કહેવી છે કે હવે આપણે કોઈ પણ પર ભરોસો રાખવાનો નથી. આપણી યુવા શક્તિ પોતાની હિંસા બિગડ બનાવે અને કઈ પણ આપણા લોકો સાથે ખોટું થાય તો ન્યાય આપણે જાતે મેળવવા. આ તાકાત આપણે હવે ઉભી કરવી પડશે. આ કોઈ પણ સરકાર હોય, કોઈ પણ રાજકીય પાર્ટી હોય, આપણે કોઈના પણ ભરોસો નથી રાખવાનો. આપણે આત્મરક્ષા માટે તૈયાર થઈ જાઓ. આપણે આત્મરક્ષા જાતે કરવાની છે. આપણે મહાવીર દીકરીઓની ઇજ્જત બચાવવાની છે. મણિપુરની અંદર જે ઘટના બની છે કે ફક્ત આદિવાસી દીકરીઓને નિર્વસ્ત્ર નથી કરવામાં આવી, આદિવાસી દીકરીઓને ફક્ત નિર્વસ્ત્ર કરવામાં નથી આવી, આ દેશને નિર્વસ્ત્ર કરવામાં આવ્યો છે. દેશની સંસ્કૃતિને નિર્વસ્ત્ર કરવામાં આવી છે. દેશની સંસ્કૃતિને કપડા વગેરે કરવામાં આવી છે. અને સાથે સાથે મણિપુરની સરકાર તો ઠીક, પણ કેન્દ્રની સરકાર પણ નિર્વસ્ત્ર થઈ છે. એના પરથી આપણે બહુ પાઠ લેવાનો છે. અને એક વાત મારે કહેવી છે કે આપણે શાંતિપૂર્ણ રીતે બધું એલાન આપ્યો, ઘણા લોકોએ આપણને સહકાર આપ્યો છે. આ તબક્કે એમનો પણ આભાર માનું છું. અને જ્યારે જ્યારે સહકાર નથી આપ્યો અને જે દુકાનો ચાલી રાખી એને આપણે એમ સમજવાનું કે આ બરફકારીઓના સપોર્ટમાં એ લોકો દુકાનો ચાલુ રાખેલી. હું ગામને ગામ બધાને આહવાન કરું છું કે જેને જેને બહારથી આવીને એ દુકાનો ચાલુ રાખેલી છે એમનું લિસ્ટ બનાવો, એમનો બહિષ્કાર કરો. ને જો આદિવાસી સમાજ પર અત્યાચાર થાય ને આ વિસ્તારમાં રહીને તમે ધંધા કરતા હોય ને તો આદિવાસીને તમે સહકાર નહીં આપતા હોય તો આ વિસ્તારમાંથી તમે જવા માટે પણ તૈયાર રહેજો. મારી ટીમ સાથે ઘરે પણ કામ સૌને જય આદિવાસી જોહર. મારી વાત અહીં પૂરી કરું છું. આપો.